ગુડ મોર્નિંગ બધા મિત્રોને, સ્વાગત છે ફરીવાર આપણી YouTube ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગ ની અંદર. અને આ બ્લોગ માં તમને ઘણી બધી એવી સારી એવી ઇન્ફોર્મેશન મળશે. તો પહેલી જ વિઝિટ છે અને પાછળ જે ગાય જોવા મળી રહી છે એને બીજદાન કરેલું છે અને અત્યારે તપાસ કરવાની છે. અને ત્યાર પછી તમને જોઈ શકો છો આ પેલી વાછડી ને. તમે આના શરીર ઉપર જોઈ શકો છો નકરી લાણું છે. જુઓ તમે, દેખાય છે ને બધાને? આને પણ તમે જુઓ, કાન આખો ભરેલો છે. તો મિત્રો, એક સરસ મજાનો પ્રયોગ પણ તમને આ વિડીયોની અંદર હું જણાવીશ. પહેલા આપણે આને ચેક કરી લઈએ, પછી પ્રયોગ વિશે જણાવીશ. દેશી પ્રયોગ છે, કરશું એટલે તમારે તમારા જાનવરને અસો ઈતળી લાણું કથીરી નહીં લાગે. તો પહેલા આપણે આને ચેક. હું ઘણી વાર તો ખેરી નાખું છું, ત્રણ મહિના ઉપર ગાભણ છે એને. આપણે અત્યારે ઉનાળા દરમિયાન આપણે ઠંડક નું ઇન્જેક્શન પણ આપી દીધું છે, એ પણ તમને હું દેખાડી દઉં કે આપણે એને હાઇડ્રોપ્રોજેસ્ટેરોન જે ઇન્જેક્શન આવે છે એ આપણે એને આપી દીધું છે ચેક કર્યા પછી. કારણ કે ઉનાળા દરમિયાન ઘણીવાર એબોર્શન થવાના ચાન્સ રહેતા હોય છે, ખાસ કરીને એચએફ ગાયની અંદર આવું બનતું હોય છે. તો એક જે દેશી ઉપચાર છે એ તમને જણાવી દઉં મિત્રો, કે તમારા પશુને જ્યારે ઈતળી લાણું અને કથીરી લાગે છે ત્યારે આપણે દેશી ઉપચાર તરીકે એક સરસ મજાનો પ્રયોગ, કે તમે આ જોઈ શકો છો લીમડો. તો તમારે લીમડો લઈ લેવાનો છે અને સીતાફળીના પાન લઈ લેવાના છે અને 4 લિટર જેટલું પાણી લેવાનું. કેટલું? 4 લિટર પાણી લઈ લેવાનું, અંદર લીમડો અને સીતાફળીના પાન નાખી દેવાના છે, ફૂલ ઉકળવા દેવાનું છે. 1.5 લિટર પાણી રહે એટલું તમારે પાણી રહેવા દેવાનું છે. અને ત્યાર પછી એ જે પાણી 1.5 લિટર રહ્યું છે એને તમે 5 લિટર પાણી અંદર એડ કરી અને તમારા પશુ ઉપર પણ તમે છાંટી શકો છો અને જમીન ઉપર તમે છાંટી શકો છો. મહિનાની અંદર 4 વખત તમારા પશુને અને 4 વખત જમીનમાં છાંટવામાં આવે તો 100% તમને સારું રિઝલ્ટ મળશે અને જમીન ઉપર કંટ્રોલ થઈ જશે, તો જાનવર ઉપર સડશે નહીં. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. હજી પણ આપણી નેક્સ્ટ વિઝિટ બાકી છે તો ત્યાં જઈએ છીએ. એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું નહીં ભૂલતા. મિત્રો, જ્યારે પણ તમે આ પાણી તૈયાર થઈ જાય છે ત્યાર પછી તમારે એની અંદર 50 ગ્રામથી લઈને 100 ગ્રામ જેટલું મીઠું પણ એડ કરી દેવાનું છે, બરાબર? તો સાથે મીઠું એડ કરીને ત્યાર પછી આ આર્કને લગાડજો. ગાય જે જોવા મળી રહી છે અને આપણે તપાસ કરવાની છે. આપણે બીજદાન કરેલું છે તો હવે એને આપણે ચેક કરી લઈએ. ભાગી થી મોટું કઈ છે નહીં. વાહ ગોપાલભાઈ, વાહ! તમારા મોઢામાં હાકર ને ગોળ નાખી દેવું છે. તો મિત્રો, તપાસ કરી લીધી છે અને કમ્પ્લીટલી ગાભણ છે. અને હવે કનુભાઈ ઉનાળા દરમિયાન પોતાની ગા ને ઘઉં નું ભડકું થોડું થોડું ચાલુ કરી દેશે અને ખોરાક થોડોક વ્યવસ્થિત આપે એટલે સારું રહેશે. તો મિત્રો, આવી ગયા છીએ નેક્સ્ટ વિઝિટની અંદર અને અહીંયા તમને ગાય જે જોવા મળી રહી છે એને આપણે કોથળી સાફ કરી રહ્યા છીએ. 1 થી 2 વખત ફરેલી છે અને આપણી પાસે આ કેસ આવેલો છે અને વિડીયોના માધ્યમથી કોન્ટેક્ટ થયેલો છે. એટલે પહેલાં તો આપણે એને કોથળી સાફ કરી નાખીએ. કોથળી ઉપર થોડોક સોજો પણ છે તો એની પણ આપણે જરૂરથી એને સારવાર આપી દઈશું. તો અહીંયા આપણે એને દવા છોડી રહ્યા છીએ. આપણી
परफेक्ट गन अंदर पास थी गई है। जोई सको ते बगाड़ पण आवी रह्यो छे अने एकदम जड़ा पण एकदम सोखा छे, छता पण आपणे एने अत्यारे दवा ज मूकी दईशुं जेथी करीने आ एक थी बे वखत रिपीट थई छे, तो आपणे नेक्स्ट मंथ नी अंदर आ गाय छे ने गाभण थई शके। तो अहींया तमे जोई शको छो बाळकोनुं मनोरंजन पण खूब सारुं वाछड़ीओ साथे थई रह्युं छे, વાછડીને રમાડી રહ્યા છે બાળકો અને સરસ મજાની વાડી છે અહીંયા ખેડૂતને ત્યાં, અને સારી ઓલાદની ગાયો રાખે છે ગીર ઓલાદની, તો બાળક પણ વાછડી સાથે રમત કરી રહ્યો છે અને તમે જોઈ શકો છો કેટલું મનોરંજન કરી રહ્યો છે, અને વાછડીને પણ ખુલ્લી મૂકી છે એટલે એને પણ ખૂબ મજા આવી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા બાળક રમાડી રહ્યો છે વાછડીને। તો આવા સરસ મજાના વિડીયો જોતાં જોતાં એક લાઇક જરૂર આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, દરરોજ તમને નવા નવા વિડીયો મળશે આપણી ચેનલની અંદરથી। તો તમે જોઈ શકો છો વાછડી પણ કેટલી દોડી રહી છે, ભાગી રહી છે, મનોરંજન કરી રહી છે। તો ગુડ ઇવનિંગ બધા મિત્રોને, તો બપોર પછીના ટાઈમ ની અંદર આપણે અહીંયા મુલાકાતે આપણે આવ્યા છીએ કૃષ્ણા ગૌશાળા માંડવાની અંદર। તો અહીંયા તમને સરસ મજાની ગીર ઓલાદની તમામ પ્રકારની બ્લડ લાઈન અહીંયા જોવા મળશે, તો તમને બધી જ ગાયોની સ્ટેપ બાય સ્ટેપ તમને ગાય દેખાડું। તો આ તમે જોઈ શકો પહેલી જ ગાય છે, દેશી એકદમ મસ્ત ગાય છે, સિંગલી હતા। ત્યાર પછી આ બીજી ગાય તમે જોઈ શકો છો વ્હાઈટ, થોડીક તીખી છે કારણ કે અજાણ્યું પડે ને એટલે થોડીક તીખી વધારે લાગે, કારણ કે રેગ્યુલર માલિક દરરોજ હાથ ફેરવતા પણ આપણે ડાયરેક્ટ હાથ ફેરવીએ એટલે થોડુંક વધારે એને અજાણ્યું લાગે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કાબરી વાછડી જુઓ તમે મિત્રો, તમારે કોઈને સારી વાછડી ઓલા સારી બ્લડ લાઈનની ગાય તમારે કદાચ ખરીદવી પણ હોય અથવા તો વાછડી પણ લેવી હોય તો અહીંયાથી તમને જરૂરથી સારી ઓલાદની વાછડી અહીંયા સેલ થાય છે। તો તમે જોઈ શકો છો બંને કાબરી વાછડી, આ વાછડી પણ ખૂબ સારી છે, બે પ્રેગ્નેન્ટ છે ને। તો મિત્રો આ બંને છે રાજથી પ્રેગ્નેન્ટ છે, ત્યાં આગળ બાંધેલો છે ખૂટ, એ પણ અમને સ્ક્રીન ઉપર હું મૂકી દઈશ અથવા તો વિડીયોની અંદર તમે જોઈ લેજો। આ વાછડી પણ રાજથી પ્રેગ્નેન્ટ છે, કાબરી વાછડી ખૂબ સારી છે। કોઈ મિત્રોને કાબરી વાછડીનો શોખ હોય તો જરૂરથી અહીંયા કોન્ટેક કરજો, લાસ્ટમાં કોન્ટેક નંબર પણ હું મૂકી દઈશ। ત્યાર પછી આ વાછડી પણ તમે જોઈ શકો છો કાબરી, ખૂબ સારી વાછડી છે આ પણ, તમારે આ પણ લેવી હોય તો આનું પણ સેલિંગ ચાલુ છે। ત્યાર પછી અહીંયા બે ગાય તમને સુપર ક્વોલિટીની તમને જોવા મળી રહી છે, આ બંને ગાભણ છે, અહીંયા તમને જોવા મળે છે 8 મહિનાની પ્રેગ્નેન્ટ ગાય છે, અને આ રે અચ્છા આ ખાલી પાળવા માટે જ છે। તો મિત્રો તમને સારી સારી બ્લડ લાઈનની વાછડીઓ અને ગા તમને દેખાડી, કોઈને પણ પસંદ આવે તો જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈને લેવી હોય એકદમ ભોજી વાછડી છે, પરંતુ આ વેચવા માટે નથી અને માત્ર પાળેલી જ છે ભરતભાઈ ને। તો અહીંયા તમને મળશે સારી એવી એની ટાઈમ, ગમે ત્યારે તમારે સારી વાછડી કે ગાય લેવી હોય તો આ ગૌશાળાનો કોન્ટેક્ટ કરજો। અને બીજા નંબરની અંદર મિત્રો કે અહીંયા સિમેન્ટ
તમને અવેલેબલ છે, રાજના ડોઝ તમને અહીંયાથી મળી જશે અને ખૂબ સારા રિઝલ્ટ રાજના તમને સ્ક્રીન ઉપર સ્ટેપ બાય સ્ટેપ મૂકી દઈશ. તો તમને જો આ રાજના સિમેન્ટ ગમતા હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. આપણી પાસે પણ અવેલેબલ છે અને તમારે કોઈને ફિલ્ડની અંદર તમારી ગાયની અંદર બીજદાન કરવું હોય તો પણ મને કોન્ટેક્ટ કરજો, તો જરૂરથી તમને આ સિમેન્ટ સ્ટ્રો અવેલેબલ થઈ જશે. તો તો તમે જોઈ શકો છો સરસ મજાની લાલ ગાય અને બ્લડ લાઇન પણ ખૂબ સારી છે. એની ગીરના જે લક્ષણો છે એ તમામ પ્રકારના તમને આ ગાયની અંદર જોવા મળશે. તમે કદાચ આપણે ગોંડલીઓ જોયો તો શિંગડા તમે સેમ ટુ સેમ ગોંડલિયા જેવા જ છે અને બધી રીતના કમ્પ્લીટ ગાય છે. અને આ જે વાછડો તમને અહીં જોવા મળી રહ્યો છે એ જે આપણો હેરી જે વ્હાઇટ કલરનો જે બુલ છે એનો વાછડો છે, સુપર વાછડો છે. તો આમાંથી પણ તમને કોઈ મિત્રોને ગમતી હોય વાછડી તો જરૂરથી આમાંથી પણ તમને મળી જશે બરોબર. અને ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર લાસ્ટમાં સ્ક્રીન ઉપર મૂકી દઈશ. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે કે સારી લાઇનની વાછડીઓ અને ગાય તમારે જો લેવી હોય તો પણ અહીંયાથી તમને અવેલેબલ થઈ જશે. અને ખાસ કરીને તમારે ડોઝની રિક્વાયરમેન્ટ હોય તો જરૂરથી કહેજો, અહીંયાથી તમને ડોઝની અવેલેબિલિટી પણ મળી જશે અને ખૂબ સારા એવા રિઝલ્ટ રાજના મળ્યા છે અને હું પણ પોતે યુઝ કરું છું. તો જરૂરથી તમે ટોય શોપમાં રાજનું નામ તમે લઈ શકો છો કારણ કે ફિલ્ડની અંદર એના જ્યારે બચ્ચા જ્યારે પડે છે ત્યારે એક નંબર બચ્ચા પડે છે. અને તમારા ઘરે પણ કાબરી વાછડીનો જો શોખ હોય તમને તો જરૂરથી રાજનો ડોઝ મુકાવજો કારણ કે મોસ્ટ ઓફલી કાબરા બચ્ચા ખૂબ સારા આવે છે. તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, ગમ્યો હોય તો એક લાઇક આપી દો અને ચેનલની અંદર જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.